સુરત તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયર સેફટીની તપાસ ન કરી ગુનાહિત બેદરકારી દાખવનાર પાલિકાના બે અધિકારીની ધરપકડ કરી છે, તેમજ પાલિકાના બે ડેપ્યુટી કમિશનરની પોલીસે લંબાણપૂર્વક પૂછપરછ કરી હતી. સુરતના તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવનારા બે અધિકારીની ધરપકડ કરી છે. બીજી બાજુ ગુરુવારે દિવસ દરમિયાન મનપાના બે ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીની વિસ્તૃત પૂછપરછ કરાઈ હતી. એક તબક્કે ખુદ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર પહોંચ્યા હતા અને લગભગ એકાદ કલાક સુધી મનપાના અધિકારીની પૂછપરછ કરી હતી. સમગ્ર ઘટનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને કેન્દ્રમાં રાખી પોલીસે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે મોઢ અને આચાર્યની અંડરમાં આ બિલ્ડિંગ આવતું હતું. તેમણે આ તક્ષશિલા બિલ્ડિંગને અગાઉ નોટિસ આપી ન હતી કે ચેક પણ કર્યું ન હતું, જેથી તેમણે ગુનાહિત બેદરકારી દાખવ્યો સામે આવતા તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી એન્જિનિયર કેતન પટેલ, એનવી ઉપાધ્યાય ઉપરાંત બસંત પરીખ અને દેવેશ ગોહિલની પૂછપરછ કરવામાં આવી હતી. કેતન પટેલ જે તે વખતે શહેરી વિકાસ ખાતાના વડા હતા, એટલે એનવી ઉપાધ્યાય ફાયર વિભાગના વહીવટી વડા છે. બસંત પરીખ ચીફ ફાયર ઓફિસર છે અને દેવેશ ગોહિલ જે તે વખતના વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા, એટલે પૂછપરછ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ એવી સૂચના આપી હતી કે જ્યાં પણ કોચિંગ ક્લાસ ચાલતા હોય ત્યાં તપાસ કરવી અને ફાયર સેફટીના સાધનો છે કે નહીં એ તપાસવું અને જો ન હોય તો નોટિસ આપવી. જો કે કીર્તિ મોઢ અને એસકે આચાર્યએ તપાસ ન કરી હતી અને નોટિસ આપવાની તસ્દી પણ લીધી ન હતી. આ ગંભીર બેદરકારીના કારણે બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોતાનો જીવ બતાવી શકે એમ તે બહાર નીકળવા માટેની જે જોગવાઈઓ રાખવાની હોય તે તમામ જોગવાઈઓના તમામ પાસાઓના અભ્યાસ અને તપાસના અંતે સુરત શહેરના ફાયર વિભાગ તરફથી તેના જે જવાબદાર અધિકારીઓ હતા કે જેઓને આ તક્ષશિલા મકાનની અંદર કરવામાં આવેલી જે ફાયર ફાઇટરની અથવા તો ફાયર જ્યારે કોઈ લાગે ત્યારે તેનાથી બચવા માટેની જે જોગવાઈઓ કરવી જોઈતી હતી તે જોગવાઈઓનું ઇન્સ્પેક્શન તેમને આપવાની નોટિસ વગેરે કરાયું નહોતું અને એમાં તેમની તેમની પોતાની બેદરકારી જણાઈ આવેલી હતી. પરવેશ કુરેશી, આઝાદ ન્યૂઝ, સુરત.